તો આગળ વધીએ મારા સવાલ સાથે ઘણા દર્શકો જોડાઈ શકે છે દિલ તૂટવું એવી વસ્તુ છે જે અરે તમારું દિલ કોણે તોડ્યું તો દિલ તૂટવું એવી વસ્તુ છે જેમાંથી લગભગ દરેક પસાર થયા છે અને ખરેખર જીવનમાં ક્યારેક તો અને મારા શિક્ષકે મને એકવારે કહ્યું હતું કે તમારી ઉંમરમાં તમે પ્રેમ કરો છો અને અલગ થઈ જાઓ છો અને તમે ફરીથી પ્રેમ કરવાનું શીખો છો અને એમ વારંવાર થાય છે શિક્ષક કોણ કોણ છે છે સુંદરતા એ છે કે તમે પ્રેમમાં ફરીથી પડો છો અને જુદાઈ આવે છે પણ આ તમને હંમેશા ફરીથી ઠીક કરી દે છે હું વિચારું છું સદગુરુ કે દરેક આપણને પ્રેમ કરતા શીખવે છે પિક્ચર કવિતાઓ બોલિવૂડ ખરેખર તમે જો ફિલ્મોમાં આવેલી વસ્તુઓ કરશો તો તમને કોઈ પ્રેમ નહીં કરે સાહિત્ય ઘણી બધી પ્રેમ છે જો દિલ તૂટવાની વાત કરીએ તો મારી પાસે તૂટેલું દિલ નથી કારણ કે જીવનની શરૂઆતમાં જ મેં આપી દીધું હતું તેથી કોઈ તોડી શકે એમ નથી મેં આપી દીધું હતું તમારે પણ આવું જ કરવું જોઈએ કોઈ તોડી નહીં શકે જુઓ સમજવું ખૂબ જરૂરી છે પ્રેમ સંબંધ શું છે શું એ ઠીક રહેશે કે આપણે પ્રેમ સંબંધ કેવી રીતે કામ કરે છે તેની પદ્ધતિઓ જોઈએ તો હું બધામાંથી પ્રેમને કાઢી નાખવા નથી માગતો તે માત્ર આટલું જ છે માની લો કે તમારી ઉંમર દસ વર્ષ છે તમે આજુબાજુ જોયું અને દુનિયા ખૂબ સામાન્ય હતી હલો જ્યારે તમે દસ બાર નાતે ત્યારે સામાન્ય હતું બધું હું તમને દોષ નથી આપતો આ તો તમે આગળ બેઠા છો એટલા માટે તો એ ખૂબ જ સામાન્ય લાગતું હતું અચાનક જ થોડા સમય પછી તમારામાં થોડું રાસાયણિક ઝેર આવી ગયું તમે જોયું લોકોના શરીર પરનો એક નાનો ઉપસેલો ભાગ પણ તમારી માટે એક દુનિયા બની ગઈ હલો ત્યાં સુધી બધું બરાબર હતું હા કે ના તમે દસ બાર ના હતા ત્યાં સુધી ઠીક હતું પણ જેવા તેરના થયા તો અચાનક જ આખી એક દુનિયા બની ગઈ પડોશમાં રહેતી નાની છોકરી જેનું કંઈ મહત્ત્વ નહોતું અને અચાનક જ તેના પર જ બધું ધ્યાન અને આંખનો તારો બની ગઈ જાણે કે હા આવું એટલા માટે બને છે કારણ કે તમારી બુદ્ધિમત્તાનું તમારા હોર્મોન્સ દ્વારા અપહરણ થાય છે એટલે ઘણી હાસ્યાસ્પદ વસ્તુઓ બને છે તે તમને જાત જાતની વસ્તુઓ માનવા પર મજબૂર કરે છે તમે પાછું વળીને જુઓ તો તમને મૂર્ખામી ભર્યું લાગશે પણ ઠીક છે એમાં કંઈ ખોટું નથી પણ તે ખૂબ જરૂરી છે કે આપણે એ જાણીએ કે આપણી સાથે શું થઈ રહ્યું છે બાકી પછી આપણે મૂર્ખામી ભર્યા પગલાં લઈશું અને પછી આપણને અફસોસ થશે એ નૈતિકતાનો પ્રશ્ન નથી એ જીવનને સમજદારીપૂર્વક સંભાળવાનો પ્રશ્ન છે આ વારંવાર દિલ તૂટવાની વાત એ તમને પાગલ કરી શકે છે કોઈ પણ બાબત સાથે કોઈની પણ સાથે જોડાવા બાબતે પણ હા કે ના તમારું ઘણીવાર દિલ તૂટે છે થોડીવાર મજાક જેવું લાગે છે પણ થોડા સમય પછી તમને દુનિયામાં કોઈની પણ ઉપર ભરોસો જ નહીં રહે કારણ કે અન્ય વ્યક્તિ હંમેશા એક સમસ્યા સાબિત થાય છે માત્ર ત્યારે જ્યારે આપણી લાગણીઓ આ સમસ્યાઓથી પર થઈ જાય છે ત્યારે કોઈક રીતે તેઓ સ્વીકાર્ય બને છે પરંતુ જો આપણું દિલ ઘણીવાર તૂટશે તો આપણે આપણી લાગણીઓને તેનાથી પર થવા જ નહીં દઈએ આપણે હંમેશા સાવચેત થઈ જઈશું અને આમ પણ આની એક એક્સપાયરી ડેટ પણ હોય છે જ્યારે લોકો એક્સપાયરી ડેટ સાથે આવે છે હા આપણી પણ એક એક્સપાયરી ડેટ હોય જ છે પરંતુ સંબંધ સંબંધો બાંધવા પાછળનો વિચાર એ હોય છે કે જીવનના દરેક તબક્કે તે સહારો બની રહે છે સુદાત બે વ્યક્તિઓ બે શરીર કે બે મગજ એ એક કરતાં વધુ સારું કરી શકે છે ઘણી બધી રીતે જીવનના વિવિધ તબક્કાઓમાં વ્યવસાયમાં ઘરની બાબતો અંગે જીવનમાં સાથે રહેવા અંગે ભાવનાઓ અંગે જીવનની દરેકે દરેક બાબતો અંગે બે વ્યક્તિઓ એ એક કરતાં વધુ સારું કરી શકે તે એનો મૂળભૂત વિચાર છે અને હા પ્રકૃતિ પણ આપણને એકબીજાની નજીક લઈ જાય છે પ્રકૃતિને આપણા સંબંધની કોઈ પરવા નથી તે માત્ર પેઢીને આગળ વધારવા માગે છે હા તમે માનો છો કે પ્રકૃતિની બાબતની ચિંતા હોય તે તો માત્ર તમારી પાસે બાળકો પેદા કરાવવા માગે છે પણ આપણે તે થોડું વધારે કરી લીધું છે આપણે તેમાં ઉતાવળ કરવાની જરૂર નથી તમે જો વાઘ હોત તો હું કહેત કે હજુ બાળકો પેદા કરો કારણ કે તમારી પ્રજાતિ ખતરામાં છે મનુષ્ય તો સેજે ખતરામાં નથી આપણે બીજા બધા માટે ખતરો છીએ તો પ્રજનને અત્યારે આપણું લક્ષ્ય નથી આપણે તેને બાજુમાં મૂકી દીધું છે પણ પ્રકૃતિનું દબાણ તે તરફનું છે પણ આપણને ભાવનાત્મક જરૂરિયાતો છે શારીરિક છે માનસિક છે કદાચ આર્થિક અને સામાજિક પણ ઘણા બધા પ્રકારની આ જરૂરિયાતોને ગરિમાપૂર્વક પૂર્ણ કરવા માટે આ જરૂરિયાતોને જો તમે એકવાર મનુષ્ય તરીકે આવો છો ત્યારે ભલે સમાન વસ્તુ હોય પરંતુ તમે પ્રાણીઓની જેમ નથી કરી શકતા આપણે વધુ ગરિમાપૂર્વક અને જાગૃતિપૂર્વક કરીએ છીએ ભલે આપણે ખાઈએ સંભોગ કરીએ કે સૂઈ જઈએ આપણે તેને સુંદરતાની દૃષ્ટિએ થોડું સારી રીતે કરવા ઈચ્છીએ છીએ તે મહત્વપૂર્ણ બાબત છે અને તેની માટે અન્ય વ્યક્તિનો સહયોગ પણ જરૂરી છે એ કોઈક રીતે આપણી સાથે પણ મેળ ખાતો હોય દર બે દિવસે જો આપણું દિલ તૂટતું હોય તો વેલ તમે તકલીફો જોઈ શકશો